તો ઇરાકના મોસુલમાં 39 ભારતીયોના નરસંહારને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. ટ્વીટ કરીને તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે પીએમ મોદી ઇરાકના મોસુલમાં થયેલા નરસંહારની ઘટના પરથી ધ્યાન ભટકાવવા આ ષડયંત્ર કરી રહ્યા છે. તો આ નરસંહારની ઘટના પરથી ધ્યાન ભટકાવવા માટે ફેસબુકની વાર્તા ઘડી કાઢી છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીના પીએમ મોદી પર પ્રહાર, ટ્વીટ કરીને મોદી પર પ્રહાર કર્યા છે, ધ્યાન ભટકાવવા આ ફેસબુકની વાત ઘડી કાઢવામાં આવી છે. 39 ભારતીયોની હત્યાને લઈને રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે. હત્યા પરથી ધ્યાન ભટકાવવાનું આ ષડયંત્ર છે. ધ્યાન ભટકાવવા માટે આ ફેસબુકની વાત ઉપજાવી કાઢવામાં આવી છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પીએમ મોદીને આડે હાથ લીધા છે. તેમણે જણાવ્યું કે 39 ભારતીયોની હત્યાને લઈને ધ્યાન ભટકાવવા માંગે છે. તો આ ધ્યાન ભટકાવવા માટે ફેસબુકની વાત ઉપજાવી કાઢવામાં આવી છે. તો રાહુલ ગાંધીએ ટ્વીટર પર ટ્વીટ કરીને પીએમ મોદીને આડે હાથ લીધા છે.